ભુજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર પાંચ ખાતે સેનેટાઈઝ કામગીરી હાથ ધરાઈ હતી આ અહીંના નગરસેવક ઉપસ્થિત રહ્યા હતા ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરાઈ છે ત્યારે ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચ ખાતે સેનેટાઈઝ ની કામગીરી હાથ ધરવામાં આવી છે લોકોને ઘરથી બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે સ્ટોરી બાય કિરણ ગોરી માં આશાપુરા ન્યૂઝ ચેનલ ભુજ કચ્છ દીપકભાઈ સોની આ દવા છાંટાશે એટલે વાંધો તો નહીં આવી ગઈ એનાથી પહેલાં એક વાર આવ્યા હતા પૂરી થઈ ગઈ હતી દવા રસ્તામાંથી પૂરા હારી ગયા હતા સારું જ કહ્યું ના કાંઈ નહીં છેલ્લા સાત દિવસથી વોર્ડ નંબર પાંચની ની અંદર સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ વિસ્તારની અંદર દવા છાંટવાનું કામ ચાલુ છે સેનેટાઈઝિંગનું કામ ચાલુ છે જેથી કરીને આ કોરોના મહામારીની અંદર જે ચેપ લાગતો હોય છે જ્યાં કોઈના ફિંગર કે કાંઈ અડ્યા હોય તો એવી જગ્યા ઉપર સેનિટાઈઝ કરી અને લોકોને બચાવવાનું એક કાર્ય કરી રહ્યા છીએ ભુજ નગરપાલિકાના સહકારથી વોર્ડ નંબર પાંચના કાઉન્સિલરો દ્વારા સાથે રૂબરૂ રહી અને એક એક ગલીની અંદર નાની નાની ગલીની અંદર નલી દ્વારા આ આ દવા છાંટવાનું કામ ચાલુ છે આ દવા છાંટવાનું કામ હવે બેથી ત્રણ દિવસનો જ બાકી રહ્યો છે એટલે અમારો આખો કમ્પ્લેટ આખો વોર્ડ છે વોર્ડ નંબર પાંચ એ કમ્પ્લેટ દવાથી સેનિટાઈઝ થઈ જશે સફાઈનું કાર્ય પણ ચાલુ જ છે દવા છાંટવાનું કામ પણ ચાલુ જ છે એટલે આ પ્રમાણે સતત અમે આની પાછળ જ છીએ વોર્ડની અંદર ચક્કર મારી રહ્યા છીએ અને જ્યાં જ્યાં એવો લાગે ત્યાં સફાઈની ટીમને મોકલાવીને સફાઈ કરાવી છે એટલે સાથે રહીને જ આ આપણે પાર પાડવાનો છે એટલે લોકોને પણ વિનંતી છે ઘરની બહાર ન નીકળો ઘરની અંદર રહો સુરક્ષિત રહો અને આપની આજુબાજુની અંદર આપ કચરો પણ ન કરો અત્યારના સમયની અંદર આ બહુ ધ્યાન રાખવાની વસ્તુ છે એટલે આપ સૌ સાથે મળીને આપણે આ રોગને નાથવાનો છે જેમ પીએમ મોદી સાહેબની એક અપીલ છે એ પ્રમાણે આપણે ઘરની અંદર રહીએ અને સુરક્ષિત રહીએ જે અત્યારે સેનિટાઈઝેશન કરવામાં આવે છે ભુજ નગરપાલિકા દ્વારા એ પૂરેપૂરા ભુજને સેનિટાઈઝેશન કરવાનું જે છે અને એ પ્રમાણે જ અમે જુદા જુદા વિસ્તારોમાં દવા છાંટવાનું કામ ચાલુ છે અને આજે પાંચમા વોર્ડમાં પણ દવા છાંટવાનું કામ ચાલુ છે જે નાની નાની શેરીઓ છે એમાં જે દવા છાંટવી જોઈએ એ નળીથી જ છટાય એમ છે એટલે અત્યાર સુધી આપણી પાસે એવી નળીવાળા કોઈ મશીનો નહોતા એટલે અંદરની શેરીઓ થઈ નહોતી ને હવે આપણી પાસે એવા બે મશીન દાતાઓએ આપ્યા છે તો એ મશીનની નળીથી હવે પાંચમા વોર્ડ અને છઠ્ઠા વોર્ડના જે જુદી જુદી નાની નાની શેરીઓ છે એમાં દવા છંટાવાનું કામ ત્રણ દિવસથી ચાલુ થઈ ગયું છે અને હજી જ્યાં સુધી બધી જગ્યાએ નહીં થાય ત્યાં સુધી એ ચાલુ જ રાખવામાં આવશે અને જ્યારે એકવાર બધા આખા ભુજમાં થઈ જશે દવા છાંટવાનું કામ તો ફરી પાછો અને સેકન્ડ રાઉન્ડ પણ આપણે ચાલુ કરીશું દવા છાંટવાનું કામ હવે નિરંતર જ રહેવાનું છે કેમ કે આટલા વખત આપણી પાસે કે એવા કોઈ દવા છાંટવાના મશીન જ નહોતા અને હવે મશીન છે એટલે નિરંતર એ દવા છાંટવાનું કામ આપણે ચાલુ રાખવાનું જ છે અને જેનાથી હંમેશા માટે ભુજ સ્વચ્છ રહી શકાય અને સ્વસ્થ રહી શકે